ડીસામાં જીવ હત્યા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને સ્થાનિક તંત્ર પણ આ જીવ હત્યાને પ્રોત્સાહન આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે અમને મળેલી માહિતી પ્રમાણે ડીસામાં ચાલતા કતલખાનાને કોઈ જ પરવાના આપવામાં આવ્યા નથી અને તમામ કતલખાના અને માંસાહારી હોટલો પણ પરવાને ધમધમી રહી છે હવે જ્યારે કોઈ પ્રકારની મંજૂરી વગર આટલી મોટી સંખ્યામાં હોટલો ધમધમતી હોય ત્યારે કોની રહેમ દ્રષ્ટિ હશે તે પણ ડીસાની જનતાને જાણવાનો અધિકાર છે આપણે જોયું કે ડીસાના કહેવાતા હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય પણ આ સત્ય હકીકતને લઈ અકળ મૌન સેવી રહ્યા છે ચૂંટણી સમયે સનાતન ધર્મની મોટી મોટી વાતો કરનારા ધારાસભ્ય પણ આ નરી વાસ્તવિકતાથી મોડું ફેરવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ પણ સામાન્ય લોકોને દંડ ફટકારવામાં સુરાતન દર્શાવે છે જ્યારે પરવાના વગર ચાલી રહેલી માંસાહારની આ હોટેલો સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી ત્યારે આજે અમે તમને મહત્ત્વની વાત કરી રહ્યા છીએ આ બંને સિવાય ડીસાનું મહેસૂલ વિભાગ પણ જાણે કોઈના દબાણમાં હોય તેમ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતું નથી તમને જાણીને નવાઈ લાગશે કે માસાની આ હોટેલોમાં મહેસૂલ વિભાગ ક્યાંથી આવી ગયું તો સાંભળો બીકે ન્યૂઝ ચેનલ આજે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહી છે આ ખુલાસો સાંભળીને બનાસકાંઠા જિલ્લામાં હડકમ મચી જશે કારણ કે ડીસા શહેરમાં રેલવે સ્ટેશન ચાર રસ્તાથી ભોપાનગર તરફ જતા રસ્તા પર ચાલી રહેલી આ તમામ હોટલો જ્યાં આવેલી છે તે જ જગ્યા જ વિવાદિત જગ્યા છે અમને સૂત્રો મારફત મળેલી માહિતી પ્રમાણે આ તમામ જગ્યા રાજપુર મઠની જગ્યા છે અને સરકારમાં આ જગ્યા ધાર્મિક હેતુ માટે નક્કી કરાયેલી હોવાના લીધે સરકાર દ્વારા તેને કરમુક્ત જાહેર કરવામાં આવી છે વધુમાં મઠની જગ્યાએ કોઈને વેચી શકાતી નથી તેમ છતાં આ જગ્યા પર અત્યારે મોટી મોટી માસાહની હોટલો બની ગઈ છે આમ તો પાલનપુરના નવાબના શાસન વખતે આ જગ્યા હિન્દુ ધર્મના ધાર્મિક હેતુ માટે ફાળવાયેલી હતી પરંતુ આ જગ્યા પર હાલ હિન્દુ ધર્મમાં જેનો નિષેધ છે તેવી માસાની અધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે હિન્દુ ધર્મમાં જીવ હત્યાને અધર્મ માનવામાં આવે છે અને ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી આ જમીન પર અધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આ પણ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ડીસાના ધારાસભ્ય પદ પર હિન્દુ હૃદય સમ્રાટ તરીકે પોતાની ઓળખ આપતા શશિકાંત પંડ્યા હોય ત્યારે હવે તમે જણાવો કે શશિકાંત પંડ્યાની છબી હિન્દુ હૃદય સમ્રાટની ગણવી કે જનતાને ધર્મના નામે મૂર્ખ બનાવવાની ગણવી ત્યારે સૌથી પહેલી ફરજ સનાતન હિન્દુ ધર્મની લાગણીઓને હણાતી અટકાવવાની છે પરંતુ ડીસાના ધારાસભ્યની કરણી અને કથનીમાં સ્પષ્ટ ફરક જણાઈ રહ્યો છે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ જ પોતાની ફરજ નિભાવી શકતા ના હોય ત્યારે પોલીસ તંત્ર અને વહીવટીત તંત્ર તો પોતાની જ મનમાની ચલાવી તે સમજી શકાય છે ડીસામાં ભૂપનગર રોડ પર આવેલી આ તમામ માસાની હોટલો ગેરકાયદેસર છે અને તેને અત્યારે તો પોલીસ વિભાગની સાથે વહીવટી તંત્ર પણ છાવરી રહ્યું છે અને ધારાસભ્યના તો જાણે છુપા આશીર્વાદ હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન પર ધારાસભ્યની નજર સમક્ષ જ અધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે ધર્મના નામે લોકોને બેવકૂબ બનાવી રહેલા ધારાસભ્ય માટે શરમજનક બાબત છે ખૂબ જ જોરથી પરંતુ નરિયું જુઠ્ઠું બોલતા ધારાસભ્યએ બી કે ન્યૂઝ ચેનલ દ્વારા કે અન્ય મીડિયાના માધ્યમથી આ બાબતે પોતાનો ખુલાસો રજૂ કરે તેવી લોકમાગણીઓ ઊભી થાય તે પહેલાં માનનીય ધારાસભ્યશ્રી પોતે જ મીડિયા સમક્ષ આવે તે તેમના માટે ખૂબ જ જરૂરી છે